हेलो, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। टुडे वी विल लर्न अबाउट यूनिट फॉर रिस्क मैनेजमेंट। इन प्रीवियस सेशन वी हैड कंप्लीटेड अवर थर्ड यूनिट, सो नाउ टुडे वी विल लर्न अबाउट यूनिट फॉर रिस्क मैनेजमेंट। इन दिस यूनिट वी विल डिस्कस अबाउट दिस मेन फोर पॉइंट्स। फर्स्ट इज रिस्क मैनेजमेंट, सेकेंड रिस्क मैनेजमेंट प्रोसेस, थर्ड रिस्क मॉनिटरिंग एंड कंट्रोलिंग, एंड फोर्थ वन इज रोल एंड रिस्पॉन्सिबिलिटी ऑफ प्रोजेक्ट टीम। सो इन अवर यूनिट थ्री वी आर क्लियर दिस मेन फोर पॉइंट। फर्स्ट वी स्टार्ट व्हाट इज रिस्क मैनेजमेंट एंड रिस्क मैनेजमेंट प्रोसेस। सो टुडे इज अवर टॉपिक इज रिस्क मैनेजमेंट एंड रिस्क मैनेजमेंट प्रोसेस। लेट वी सी, यू विल सी वन इमेजिस दैट आइडेंटिफाई रिस्क मैनेजमेंट इन प्रोजेक्ट डेवलपमेंट। अहीं तमे जोई शको छो के कोई पण प्रोजेक्ट नी अंदर ओछा के वधु प्रमाण में रिस्क छे, जोखम छे, ए रहेलू होय छे। तो रिस्क मैनेजमेंट एक केवी रीते काम करे छे तो तमने वन बाय वन अहीं आ इमेज ऊपर थी पहला समझाई दऊं। सौथी पहला प्रोजेक्टनी अंदर रिस्क ने आइडेंटिफाई करवामां आवे छे, रिस्क ने तपासवामां आवे छे के तमे जे प्रोजेक्ट एप्लिकेशन के सॉफ्टवेर तैयार करो छो एनी अंदर केवा प्रकारनुं अने केटलुं जोखम रहेलू छे। सो एने आपणे आइडेंटिफिकेशन ऑफ धी रिस्क तरीके ओळखी शकाय, एटले के जोखमने आइडेंटिफाई करवुं। देन आइडेंटिफाई थया पछी एना ऊपर एनालिसिस करवामां आवे छे के आ रिस्क छे ए केवा प्रकारनुं छे, सॉल्व थई शके एवुं छे, केटला समय सुधी आ रिस्क चाली शके छे, अगेन ए रिस्क पाछું क्रिएट થાય છે કે કેમ। તો આવું બધું અલગ અલગ પ્રકારનું એનાલિસિસ છે એ એના ઉપર કરવામાં આવે છે। દેન એ રિસ્કને સોલ્વ કરવા માટે પ્લાન કરવામાં આવશે, એનું આખું પ્લાનિંગ તૈયાર કરવામાં આવે છે। પ્લાનિંગ તૈયાર કર્યા પછી જ્યારે પણ આ પ્રકારનું રિસ્ક ઊભું થાય, જ્યારે આ પ્રકારનું જોખમ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ દરમિયાન ઊભું થાય, ત્યારે એના ઉપર પ્લાનિંગ પ્રમાણે એનું મોનિટરિંગ કરવામાં આવે છે। અને ફાઇનલી એ મોનિટરિંગ ઉપરથી આપણને રિસ્પોન્સ છે એ મળે છે। રિસ્પોન્સ એટલે કે આપણું રિઝલ્ટ, કે તમે જે જોખમ ઘટાડો કરવા માટે, તમે જે જોખમને ઓછું કરવા માટે જે પ્રયાસો કર્યા છે, જે આપણે આખી સાયકલ કમ્પ્લીટ કરી, તો એ મુજબ રિસ્કને કેવી રીતે આપણે મેનેજ કરી શક્યા, તો આ ટોપિકની અંદર આપણે આખું આના વિશે સમજવાનું છે। રિસ્ક મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ ઓલ એક્ટિવિટીઝ પર્ટેનિંગ ટુ આઇડેન્ટિફિકેશન, એનાલાઇઝિંગ એન્ડ મેકિંગ પ્રોવિઝન ફોર પ્રેડિક્ટેબલ એન્ડ નોન પ્રેડિક્ટેબલ રિસ્ક ઇન ધ પ્રોજેક્ટ। હવે રિસ્ક મેનેજમેન્ટ છે એ પ્રોજેક્ટ ડેવલપમેન્ટનો એક પાર્ટ છે। પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર રિસ્ક મેનેજમેન્ટનો સમાવેશ કરવામાં આવે છે। તો રિસ્ક મેનેજમેન્ટની અંદર એવી તમામ એક્ટિવિટી, એવા તમામ ટાસ્ક કે જેના દ્વારા તમે રિસ્કનું આઇડેન્ટિફિકેશન કરો છો, રિસ્કનું એનાલાઇઝ કરો છો, કેવા પ્રકારના રિસ્ક હોઈ શકે, તો કે અમુક રિસ્ક છે એ પ્રેડિક્ટેબલ હોઈ શકે અને અમુક રિસ્ક છે એ નોન પ્રેડિક્ટેબલ હોઈ શકે। પ્રેડિક્ટેબલ એટલે કેવું કે આપણે એવું કહી શકીએ કે આપણને ખ્યાલ છે આ પ્રકારનું જોખમ રહેલું છે, આગાહી કરી શકાય તેવું આપણે પ્રેડિક્ટ કરી શકતા હોઈએ કે ભાઈ હા આ કામ કરીશ તો એમાં આવું જોખમ રહેલું છે, એ આપણને પહેલેથી ખ્યાલ જ હોય, તો એને પ્રેડિક્ટેબલ રિસ્ક કહેવાય। અને નોન પ્રેડિક્ટેબલ રિસ્ક એટલે કેવું રિસ્ક, તો કે આપણને ખ્યાલ જ નથી કોઈ પણ સમયે અલગ પ્રકારનું કોઈ જોખમ આવી ઊભું થાય તો એને આપણે નોન પ્રેડિક્ટેબલ રિસ્ક તરીકે ઓળખી શકાય। એટલે રિસ્ક મેનેજમેન્ટની અંદર આવા દરેકે દરેક પ્રકારના નાના કે મોટા, પ્રેડિક્ટેબલ કે નોન પ્રેડિક્ટેબલ, એ દરેકે દરેક રિસ્કને આઇડેન્ટિફાઈ કરવાનો સમાવેશ રિસ્ક મેનેજમેન્ટમાં થાય છે, એનું એનાલિસિસનો સમાવેશ થાય છે, એના પ્લાનિંગનો સમાવેશ થાય છે, એના મોનિટરિંગનો સમાવેશ એ રિસ્ક મેનેજમેન્ટની અંદર કરવામાં આવે છે। પ્રોજેક્ટ રિસ્ક મેનેજમેન્ટ ઇઝ ધ પ્રોસેસ ઓફ આઇડેન્ટિફાઈંગ, એનાલાઇઝિંગ એન્ડ ધેન રિસ્પોન્ડિંગ ટુ એની રિસ્ક ધેટ અરાઇઝિસ ઓવર ધી લાઈફ સાયકલ ઓફ અ પ્રોજેક્ટ।
टू हेल्प द प्रोजेक्ट रिमेन ऑन ट्रेक एंड मीट इट्स गोल। हवे प्रोजेक्ट रिस्क मैनेजमेंट छे एक प्रकारनी प्रोसेस छे कि तमारा प्रोजेक्टनी अंदर जे जोखमनुं प्रमाण रहेलू छे ए जोखमने कई रीते ओळखवू, कई रीते आपणे एने आइडेंटिफाई करशू, कई रीते एने सॉल्व करशू, तो आ एक प्रकारनी प्रोसेस छे કે જેના અંદર રિસ્કને આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે, એનું એનાલિસિસ કરવામાં આવે છે, અને ઓલ ઓવર ડ્યુરિંગ યોર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, તમારા પ્રોજેક્ટ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ દરમિયાન આ રિસ્કને તમે કેવી રીતે દૂર કરી શકો, કેવી રીતે ઓછું કરી શકો, અને ફાઇનલી તમે તમારા ટ્રેક ઉપર વ્યવસ્થિત પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરી શકો, અને ફાઇનલી આપણે પ્રોજેક્ટનો ગોલ છે એ અચીવ કરી શકીએ, સક્સેસફુલી કમ્પ્લીટ કરી શકાય, તો એના માટેની એક આખી પ્રોસેસ છે જેને પ્રોજેક્ટ રિસ્ક મેનેજમેન્ટ તરીકે ઓળખી શકાય. અ રિસ્ક ઇઝ એનીથિંગ ધેટ કુડ પોટેન્શિયલી ઇમ્પેક્ટ યોર પ્રોજેક્ટ્સ ટાઈમલાઈન, પરફોર્મન્સ ઓર બજેટ. રિસ્ક શું છે? કોઈ પણ સમયે ઊભું થઈ શકે એક પ્રકારનું હેપનિંગ, કે આપણે એવું કહી શકીએ કે એનીથિંગ હેપનિંગ એટ અ ટાઈમ, કોઈ પણ સમયે કોઈ પણ એવી સિચ્યુએશન, કોઈ પણ એવા સર્કમટેન્સીસ ઊભા થાય જેને આપણે રિસ્ક તરીકે ઓળખી શકાય, કે જેની અસર તમારા પ્રોજેક્ટ પર પડે છે, જેની અસર તમારા પ્રોજેક્ટના પરફોર્મન્સ પર પડે છે, જેની અસર તમારા પ્રોજેક્ટના ટાઈમલાઈન ડેડલાઈન ઉપર પડે છે, અને બજેટ કે કોસ્ટ પર પણ પડી શકે છે. એટલે રિસ્ક શું છે? એનીથિંગ. નાવ રિસ્ક મે ઇન્ક્લુડ ધી ફોલોવિંગ. હવે અમુક તમને એક્ઝામ્પલ આપેલા છે, જુઓ કે પ્રોજેક્ટની અંદર કેવા રિસ્ક હોય. તો જુઓ, એક્સપિરિયન્સ સ્ટાફ લિવિંગ ધી પ્રોજેક્ટ એન્ડ ન્યૂ સ્ટાફ કમિંગ ઇન, આ એક રિસ્ક થયું. માની લો કે તમારો પ્રોજેક્ટ છે એ વ્યવસ્થિત ચાલે છે, પણ ડ્યુ ટુ એની સર્કમટેન્સીસ તમારા પ્રોજેક્ટ ઉપર કામ કરતી જે ટીમ છે, જે એક્સપિરિયન્સ સ્ટાફ છે, એ લીવ કરી દે અને નવો સ્ટાફ આવે, તો જે એક્સપિરિયન્સ સ્ટાફનું વર્ક હતું, એનો જે રેશિયો હતો, એનું જે પરફોર્મન્સ હતું, એવું જ પરફોર્મન્સ, એવું જ વર્ક, એવું જ રિઝલ્ટ ન્યૂ સ્ટાફનું નહીં હોય, તો એની અસર શું થશે? તમારા પ્રોજેક્ટ પર પડે છે. એટલે રિસ્કનું એક એક્ઝામ્પલ થયું. ચેન્જ ઇન ઓર્ગેનાઇઝેશનલ મેનેજમેન્ટ. ઘણીવાર એવું પણ થતું હોય કે અમુક સમયે કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ કંપની છે, એનું આખું જે સ્ટ્રક્ચર છે, એનું જે મેનેજમેન્ટ બોડી છે, એ મેનેજમેન્ટ બોડી ચેન્જ થાય તો એની અસર પણ એમ્પ્લોયી પર પડે છે, અને એમ્પ્લોયી જે પ્રોજેક્ટ, જે વર્ક, જે ટાસ્ક સોંપવામાં આવેલું હોય એના ઉપર એની અસર થાય છે. એટલે જ્યારે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર મેનેજમેન્ટ કે એની બોડીમાં ફેરફારો થાય તો એની અસર પણ પ્રોજેક્ટ પર રહે છે. એટલે આપણે આને રિસ્ક તરીકે આઇડેન્ટિફાઈ કરશું. રિક્વાયરમેન્ટ્સ ચેન્જ ઓર મિસઇન્ટરપ્રેટિંગ રિક્વાયરમેન્ટ. ઘણીવાર એવું હોય કોઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ વારંવાર ચેન્જીસ થતી હોય, અથવા અમુક રિક્વાયરમેન્ટ એવી હોય કે જેને આપણે ખોટી રીતે સમજી હોય, ત્યારે પણ જોખમ ઊભું થયેલું ગણાય. અંડર એસ્ટિમેશન ઓફ રિક્વાયર ટાઈમ એન્ડ રિસોર્સિસ. ઘણીવાર એવું પણ હોય, આપણે પ્રોજેક્ટની અંદર જેટલા રિસોર્સિસની, જેટલા ટાઈમની જરૂરિયાત હોય એટલો ટાઈમ અને એટલા રિસોર્સિસ આપણે ફાળવેલા ન હોય, એની કરતાં રિયલમાં એકચ્યુઅલમાં વધુ જરૂર પડતી હોય, તો એને પણ કન્સિડર કરવામાં આવે છે. ટેકનોલોજીકલ ચેન્જીસ, એન્વાયરમેન્ટલ ચેન્જીસ એન્ડ બિઝનેસ કોમ્પિટિશન. ઘણીવાર ટેકનોલોજીમાં કોઈ નવા ચેન્જીસ આવે તો કન્ટિન્યુઅસલી તમારા પ્રોજેક્ટની ટીમને અપડેટ થવું પડે છે, તો આ એક પ્રકારનું જોખમ ગણાય. એન્વાયરમેન્ટલ ચેન્જીસ, તો એન્વાયરમેન્ટલ ચેન્જીસ એટલે શું? તો કે કોઈ પણ એવી કુદરતી ઘટના બને કે જેની અસર તમારા વર્ક ઉપર કે પ્રોજેક્ટ ઉપર થાય. હડતાળ આપણે જેને કહીએ, એમ્પ્લોયી છે એ હડતાળ ઉપર જતા રહે, સ્ટ્રાઇક ઉપર, તો તમારા પ્રોજેક્ટનું બધું કામ અટકી જાય, તો આવા બધા જે કારણો છે એને આપણે રિસ્ક તરીકે લઈ શકાય. નાવ આપણે જે વાત કરવાની છે હવે એ રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ. તો અહીંયા જુઓ, તમને એક ફિગર આપેલી છે, એની અંદર અમુક સ્ટેપ આપવામાં આવેલા છે કે રિસ્કને કઈ રીતે આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે. એક આખી પ્રોસેસ છે, આપણે હમણાં ડિસ્કસ કર્યું કે રિસ્કને સૌથી પહેલાં આઇડેન્ટિફાઈ કરવામાં આવે છે, એનું પ્લાનિંગ કરવામાં આવે, એનું એનાલિસિસ કરવામાં આવે, અને ધેન આફ્ટર આખી કમ્પ્લીટ સાયકલ પૂરી થશે એટલે આપણે રિસ્કમાં કાં તો ઘટાડો કરી શકીએ છીએ અથવા તો રિસ્ક સાવ ઓછું કરી શકીએ છીએ. તો અહીંયા આ જે ફિગર તમને આપેલી છે, દરેક વિદ્યાર્થી મિત્રો, તમારે રિસ્ક મેનેજમેન્ટનો ટોપિક આવે તો એની અંદર આ ફિગર તમારે ડ્રો કરવાની છે. એટલે બુકની અંદર તમે દરેક વિદ્યાર્થી, આ એક ચાર્ટ જે આપવામાં આવેલો છે રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસનો, એ દરેક વિદ્યાર્થી ડ્રો કરી લે.
तो आम आपने जो वन बाय वन स्टेप आपेला छे कई रीते छे तमने थियोरिटिकल समझाऊ छू। देर आर फॉलोइंग एक्टिविटीज इन्वॉल्व इन रिस्क मैनेजमेंट प्रोसेस। हवे रिस्क मैनेजमेंट प्रोसेस नी अंदर कई कई एक्टिविटीज करवामां आवे छे, तो सौथी पहेलू छे आइडेंटिफिकेशन ऑफ धी रिस्क, मेक नोट ऑफ ऑल पॉसिबल रिस्क विच मे अकर इन धी प्रोजेक्ट। सौथी पहेलू स्टेप शू छे, तो के आइडेंटिफिकेशन, रिस्क ने आइडेंटिफाई करूँ। केवी रीते आइडेंटिफाई करी शकाय, तो तमारे चेक करवानुं छे के भाई तमे आ टास्क करो छो, तमे आ प्रोजेक्ट तैयार करो छो, तो एनी अंदर पॉसिबल होय एटला दरेके दरेक नाना मोटा दरेक रिस्कनुं तमे एक लिस्ट तैयार करो, तो आने कहेવાશે, એના ઉપરથી આપણે કોઈ પણ રિસ્કનું આઇડેન્ટિફિકેશન કરી શકીએ છીએ। ધેન કેટેગરાઇઝ ધી રિસ્ક, રિસ્કને કેટેગરીમાં ડિવાઈડ કરો। આપણે અગાઉના ટોપિકમાં ભણી ગયા છીએ કે રિસ્ક છે એ લો લેવલનું હોય, હાઈ લેવલનું હોય, મીડિયમ હોય, એવરેજ હોય, વેરી લો હોય, હાયેસ્ટ હોય, તો એવી રીતે એને કેટેગરાઇઝ કરવાનું છે। કેટેગરાઇઝ નોન રિસ્ક ઇન્ટુ હાઈ, મીડિયમ એન્ડ લો રિસ્ક ઇન્ટેન્સિટી એઝ પર ધેર પોસિબલ ઇમ્પેક્ટ ઓફ ધી પ્રોજેક્ટ। ધેન મેનેજ ધી રિસ્ક, હવે શું કરવાનું છે, એકવાર આઇડેન્ટિફાઈ થઈ ગયું, એને કેટેગરીમાં ડિફાઇન કરી દીધું, હવે આપણે એને મેનેજ કરવાનું છે કે હાઉ ટુ સોલ્વ ધીસ રિસ્ક, હાઉ ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ। એનાલાઇઝ ધી પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ રિસ્ક એટ વેરિયસ ફેસીસ, મેક પ્લાન ટુ એવોઇડ ઓર ફેસ રિસ્ક, એટેમ્પ્ટ ટુ મિનિમાઇઝ ધેર સાઇડ ઇફેક્ટ। સૌથી પહેલું આપણે એની અંદર એવું કહી શકીએ કે એનું એનાલિસિસ કરવાનું છે કે આ રિસ્ક છે એ કયા ફેઝમાંથી કયા સમયે ઊભું થયેલું છે, તો એ પ્રમાણે એ રિસ્કને આપણે એનો પ્લાન કરશું કે જેના દ્વારા આપણે એની અસરો ઓછામાં ઓછી તમારા પ્રોજેક્ટ પર થાય અથવા તો ઘટાડો કરી શકાય, તો આ આખું મેનેજમાં આવશે। પછી છે મોનિટરિંગ, ક્લોઝલી મોનિટર ધી પોટેન્શિયલ રિસ્ક એન્ડ ધેર અર્લી સિમ્ટમ્સ। કન્ટિન્યુઅસલી તમે જે પ્લાન તૈયાર કરેલો છે એ પ્લાન મુજબ તમારા રિસ્કનું મોનિટરિંગ સતત કરવામાં આવવું જોઈએ। ઓલ્સો મોનિટર ધી ઇફેક્ટિવ સ્ટેપ ટેકન ટુ મિટિગેટ ઓર એવોઇડ ધેમ। સાથે કોઈ પણ પ્રકારના એવા ઇફેક્ટિવ સ્ટેપ, એવી કોઈ ઇફેક્ટિવ એક્શન છે એ પણ લેવાની હોય છે કે જેથી કરીને આ રિસ્કની અંદર ઘટાડો કરી શકાય। તો આજના ટોપિકની અંદર મેઇન આપણે જે ચર્ચા કરવાની છે એ આ મેઇન બે પોઈન્ટ હતા, સૌથી પહેલું હતું એ રિસ્ક મેનેજમેન્ટ એન્ડ સેકન્ડ ઇઝ રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ। તમને આ લોંગ ક્વેશ્ચનની અંદર આવો ક્વેશ્ચન પૂછાઈ શકે, તો એની અંદર આ બધી કન્ટેન્ટ તમારે એક્સપ્લેન કરવાની છે। અહીંયા સેશન સ્ટોપ કરીએ છીએ। આઈ હોપ યુ ઓલ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ। થેન્ક યુ।